હવે આપણા ગુજરાતીઓને એમ કહેવામાં આવે ને કે તમારે બીજા દેશમાં વસવાટ કરવા જવું હોય તો કયો દેશ ચૂઝ કરશો? તો એ છે કેનેડા. આપણામાંથી મોટા ભાગના લોકોના પરિવારજનો અથવા તો આપણા કોઈ પણ સગા સંબંધીઓ કેનેડામાં રહેતા હશે, પરંતુ આ બધાની વચ્ચે તમારી પણ ઈચ્છા છે કે હવે તમારે જે છે એ કેનેડામાં વસવાટ કરો છે. હવે એના માટે તમારે કેનેડા પીઆર જોઈશે. હવે કેનેડા પીઆર મળવું એટલું ઈઝી તો નથી, પરંતુ હા, એક વસ્તુ મહત્વની છે કે જો તમે ફ્રેન્ચ લેંગ્વેજની ટેસ્ટ પાસ કરેલી હશે તો ચોક્કસથી તમને આરામથી કેનેડાના પીઆર મળી જશે. હવે ઘણા બધા ડર લાગતો હોય છે કે ફ્રેન્ચ લેંગ્વેજની જે ટેસ્ટ છે એ ઘણી અઘરી હોય છે અને બીજા ઘણા બધા પ્રશ્નો હોય છે. હવે આ જ પ્રશ્નનો ઉત્તર દેવા માટે અત્યારે અમારી સાથે એક એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે. Hello ladies and gentlemen, this is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Hello guys, welcome to Way to Be This and my name is Karan Chaudhary. અત્યારે અમારી સાથે જે કેસ છે એમ નામ છે હિમાની શાહ. તો હિમાની શાહ, સૌથી પહેલા VTVGujarati.com પર તમારું ફરીથી એકવાર સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન એ થાય છે કે કેનેડામાં જો જે લોકોને પીઆર જોઈ છે એમના માટે જો એમને જે ફ્રેન્ચ લેંગ્વેજની જે ટેસ્ટ છે એ પાસ કરેલી હોય તો એમના માટે ઘણું ઈઝી થઈ જાય છે. આ પાછળનું કારણ શું છે? કેનેડા પીઆર માટે ફ્રેન્ચ શીખવાના બેનિફિટ એટલા છે કે ફ્રેન્ચ કેનેડાની ફર્સ્ટ ઓફિશિયલ લેંગ્વેજ છે. કેનેડા આખું એક માઇગ્રેટિંગ કન્ટ્રી છે કે જેને એવું કહેવાય કે ઇટ્સ અ લેન્ડ ઓફ માઇગ્રેશન, કે વર્લ્ડમાંથી અલગ અલગ જગ્યાએથી લોકો કેનેડામાં માઇગ્રેટ થયા છે. કેનેડાનું મેજોરિટી પોપ્યુલેશન એવું છે કે જે કેનેડાનું નહીં પણ બીજી કન્ટ્રીથી આવીને કેનેડામાં વસેલું છે, પણ ત્યાંના જે મૂળ હજી બી કેનેડિયન છે લોકો પ્રિફર કરે છે કે જેને ફ્રેન્ચ આવડતું હશે અને જોબ સ્કોપ, ઓપોર્ચ્યુનિટી સ્કોપ, પીઆર સિટિઝનશીપના બેનિફિટ્સ વધારે મળે છે. આના માટે જ ફ્રેન્ચ શીખવાથી કેનેડામાં તમને વસવાટ કરવા માટેના વધારે ઓપોર્ચ્યુનિટીઝ તમારા માટે ઊભી થઈ શકે. અચ્છા, આની સાથે સાથે બીજો એક ક્વેશ્ચન છે કે ફ્રેન્ચ શીખવી ઇઝી છે ખરા? ઇઝી કે ટફ એ તો કેવું છે કે તમે એની પાછળ કેટલો સમય આપો છો. એકચ્યુઅલી જોઈએ તો ઇંગ્લિશમાં પણ ઘણા બધા વર્ડ્સ એવા છે કે જે ફ્રેન્ચ લેંગ્વેજમાંથી જ આવેલા છે, કદાચ આપણને એનો આઈડિયા નથી હોતો. ફ્રેન્ચ આપણે ક્યારેય બી આપણા અહીંયાના ઇન્ડિયાના કોઈ સ્કૂલિંગ સિસ્ટમમાં એટલું આવતું નથી, એટલે આપણને એવું લાગે કે ફ્રેન્ચ ડિફિકલ્ટ છે. જેમ આપણે ભણતા હોઈએ ત્યારે ઇંગ્લિશ છે, ગુજરાતી છે, હિન્દી છે, જે આપણી લેંગ્વેજીસ લઈએ છીએ એમાં ફ્રેન્ચનો એટલો બધી લાઈક અહીંયાની આપણી સ્ટેટ યુનિવર્સિટીઝ એટલો એનો સામેલ નથી કરતી હોતી, પણ ફ્રેન્ચ એકચ્યુઅલી જોઈએ તો ઇંગ્લિશની પર જેનો કમાન્ડ સારો છે કે જેનું લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ કે તમે સારી રીતે બોલી શકો છો, ઇંગ્લિશ સમજી શકો છો, લખી શકો છો, તો તમારા માટે ફ્રેન્ચ શીખવું એટલું ડિફિકલ્ટ નથી. ઇનફેક્ટ જે સર્વે છે તો એવું કહે છે કે ફ્રેન્ચ એ સૌથી ફર્સ્ટ લેંગ્વેજ આવે છે કે જેને ઇંગ્લિશ આવડતું એ સૌથી ઇઝીલી ફ્રેન્ચ શીખી શકે છે એઝ કમ્પેર ટુ બીજી લેંગ્વેજીસ. તો પછી ફ્રેન્ચ અગર કોઈ વ્યક્તિને શીખવું હોય જેને આગળ જઈને કેનેડાના પીઆર લેવા છે જી, તો એ ક્યાંથી શીખી શકે? ફ્રેન્ચના બેઝિકલી ઓફલાઈન બી ગુજરાતમાં ઘણા બધા કોચિંગ સેન્ટર્સ છે. અમારું પોતાનું ઓનલાઈન ઓફલાઈન બંને કોચિંગ સેન્ટર ચાલે છે અને જે સ્ટુડન્ટ્સને પીઆર માટે ઓર જે કેન્ડિડેટ્સને ઇન્ડિયાથી અપ્લાય કરવું છે સ્પેસિફિકલી કેનેડા પીઆર માટે, એના માટે અમે પોતે એક આખો એનો કોમ્પેક્ટ કોર્સ ડિઝાઇન કરેલો છે કે 3 મહિના માટે કે 100 કલાકની અંદર જ એ આખો તમારો કોર્સ ક્લિયર થઈ જાય છે. એમાં તમારું B1 B2 સુધીનું લેવલ આવી જાય છે, એટલે તમારો જે રિક્વાયર્ડ સ્કોર જોઈએ છે ઇમિગ્રેશન માટે એ તમને આ લેંગ્વેજથી ઘણો હાઈ થવામાં બેનિફિટ થશે. તો પછી ખાલી ફ્રેન્ચ લેંગ્વેજ છે અને બીજા કોઈ બેનિફિટ છે ખરા? ફ્રેન્ચના ઘણા બધા બેનિફિટ છે કે તમે કેનેડા પીઆર પ્લાન કરો છો તો તમારું સૌથી પહેલાં જે CRS, જેને પીઆર પ્લાન કરતા હશે ને ખબર છે કેનેડા પીઆર આખું CRS પર ચાલે છે. તમારું એજ, એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ, કેનેડામાં ભણ્યા હોવ તો એના તમને પોઈન્ટ્સ મળે, કેનેડાનો એક્સપિરિયન્સ છે તો એના પોઈન્ટ્સ મળશે, ત્યાં તમારા કોઈ બ્લડ રિલેટિવ એટલે કે રિયલ બ્રધર સિસ્ટર છે તો એના તમને પોઈન્ટ્સ મળે છે. આમાં એક બીજું એક એડિશનલ સેક્શન છે કે તમે ફ્રેન્ચ લેંગ્વેજ શીખેલા છો એની જે રજિસ્ટર્ડ એક્ઝામ છે એને ટેફની એક્ઝામ કહેવાય છે, તમે ક્લિયર કરી છે તો એના તમને એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળે છે જેનાથી તમારો CRS ઘણો અપ થઈ જાય છે. એટલે કેનેડા પીઆરના તો તમને બેનિફિટ મળે, આની સાથે સાથે જો તમને ફ્રેન્ચ આવડે છે તો ત્યાં તમને જોબ સ્કોપ પણ એનાથી બહુ સ્ટ્રોંગ મળે છે. કેનેડાની કોઈ બી ગવર્મેન્ટ જોબ લેવા જશો ને તમે એવું કહો કે મને ઇંગ્લિશની સાથે સાથે ફ્રેન્ચ પર બી મારો કમાન્ડ સારો છે તો એમાં તમને જોબ સ્કોપના ચાન્સીસ વધારે રહેશે. સિટિઝનશીપ તમે પીઆર જે લોંગ ટર્મ ત્યાં સેટલમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો તમને બેનિફિટ ફ્રેન્ચના બહુ જ એટલે બહુ જ સારા મળે. અચ્છા, તમે ટેફની વાત કરો છો જે એક્ઝામનું નામ છે ટેફ છે, તો એ પછી IELTS જેવી સરળ છે કે પછી? હા, એમાં બી સેમ લાઈક IELTS ની જેમ 4 મોડ્યુલ આવશે, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, ટોટલ 7ના સ્કેલ પર એક્ઝામ થતી હોય છે. 0 to 6માં એનું સ્કોર આવતો હોય છે, એટલે જેનું એવરેજ IELTSમાં એવું કહેવાય કે તમારું 6 બેન્ડ 7 બેન્ડનું જનરલમાં લેવલ છે તો ફ્રેન્ચ તમારા માટે અઘરી નથી. નવી લેંગ્વેજ એટલે એને શીખવી તમારે શરૂઆતમાં એમાં સમય આપવો પડે. જેમ આપણે કોઈ વસ્તુ નવી શીખવાની ચાલુ કરીએ તો એમાં તમારે સમય વધારે આપવો પડે, પણ જેમ જેમ એ તમારા રૂટીનમાં આવતું જશે એમ એટલું ડિફિકલ્ટ નથી. અમારી
આપણી પાસે ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જેનું લાઈક બિફોર ફ્રેન્ચની એક્ઝામ આપ્યા પહેલાં એ લોકો એલિજિબલ નહોતા થતા કેનેડા પીઆર માટે, કારણ કે સીઆરએસ એટલો હાઈ અત્યારે કેનેડા પીઆરમાં આવે છે. ફ્રેન્ચ કર્યા પછી એમનો સીઆરએસ જે છે એ ફ્રેન્ચના સીઆરએસમાં કન્સિડર થાય છે, જે એઝ કમ્પેર ટુ નોર્મલ સીઆરએસ ઘણો ઓછો હોય છે. એમનું ઇન્ડિયામાં બેસીને જ અત્યારે બધું પીઆરનું પ્રોસેસ થઈ ગયું છે બેઝ ઓન ધી ફ્રેન્ચ લેંગ્વેજ. આ તો વાત થઈ કે જે લોકોને અહીંયા છે ઇન્ડિયામાં છે એ લોકોને કેનેડાના પીઆર જોતા હોય તો આ ફ્રેન્ચ લેંગ્વેજની ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ જે લોકો પહેલેથી જ કેનેડામાં છે સ્ટુડન્ટ વિઝા તરીકે પછી કે નોકરી તરીકે ત્યાં ગયા છે, તો એ લોકોને હવે પીઆર માટે અપ્લાય કરવું છે અને એ લોકોને ફ્રેન્ચ શીખવી છે, તો એને કેવી રીતના કરવું પડશે બધું? જે ઓલરેડી કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર છો ઓર તમારું ભણવાનું પતાય ને વર્ક પરમિટ પર છો, સ્પાઉસ વર્ક પરમિટ પર છો, કોઈ પણ તમે વિઝામાં ઓલરેડી કેનેડામાં છો અને પીઆરનું પ્રોસેસ કરવું છે, તો ફ્રેન્ચ એ લોકો ત્યાં પણ સેન્ટર્સ છે, ત્યાંથી બી કરી શકે છે. ઓનલાઈન પણ એના ઘણા બધા ટ્યુટિંગ મટીરિયલ્સ હોય છે, અમારું પોતાનું બી ઓનલાઈન એનું સેશન ચાલે છે જેમાં અમે કેનેડાના ટાઈમિંગ પ્રમાણે સ્ટુડન્ટ્સની ઓર જે બી કેન્ડિડેટની અવેબિલિટી હોય એના જોબ સ્ટડી ટાઈમિંગ સાથે એ સેટ કરીને જ એમને સ્ટડી કરાવીએ છીએ. એટલે સીઆરએસ મેઇનલી તમારું ઇમ્પ્રૂવ કરવું છે, કેનેડામાં તમારે સેટલ થવું છે તો અત્યારે સૌથી ઇઝીએસ્ટ વે છે એ છે ફ્રેન્ચ છે. અને ફ્રેન્ચ એ એક માત્ર એક લેંગ્વેજ છે, એમાં એવું કંઈ નથી કે તમે એને પાછળ ટાઈમ આપશો તો જ એને કરી શકશો. તમારું બેઝિક લેંગ્વેજ ઇંગ્લિશ તમને સારું આવડે છે તો ફ્રેન્ચ તમે 100% સારી રીતે કરી જ શકશો. ઓકે, આ સાથે મહત્વનો એક ક્વેશ્ચન વન થાય કે જેમ રીતના આઈએલટીએસની એક વેલિડિટી હોય એવી રીતે ટેફની પણ વેલિડિટી હોતી હશે? હા, સેમ લાઈક આઈએલટીએસ 2 વર્ષ સુધી વેલિડ છે, પેરેલલ ટેફની જે બી એક્ઝામ આપો છો તે પણ 2 વર્ષ સુધી વેલિડ રહે છે. અને જેવી રીતના ટેફ છે, આઈએલટીએસ જેવી રીતના છે, ટેફ છે, તો હવે આઈએલટીએસ ઇંગ્લિશ ટેસ્ટ છે એના માટે આઈએલટીએસ છે, રાઈટ? તો જેવી રીતના ઇંગ્લિશ ટેસ્ટ માટે અલગ અલગ પ્રકારની એક્ઝામ્સ હોય છે, આઈએલટીએસ તો માત્ર માત્ર એક એક્ઝામ છે, આપણી પાસે એક્ઝામ્પલ છે. એવી રીતના ટેફ ઓનલી એક છે ફ્રેન્ચ માટે? હા, ફ્રેન્ચ માટે જે કેનેડા ઇમિગ્રેશન માટે એક્સેપ્ટેડ છે એ ટેફ છે. અચ્છા, હિમાની, અત્યારે જે આપણા કેમેરામેન છે ને એ ક્યારના કેનેડા પીઆર માટે અપ્લાય કરવાની કોશિશ કરે છે, પરંતુ હવે એમનો સ્કોર જે છે ને 480 છે, પરંતુ આ પોઈન્ટ્સ છે શું? આ પોઈન્ટ બેઝિકલી તમારી એજ, એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ, તમારું કેનેડામાં કોઈ બ્લડ રિલેશનમાં રિલેટિવ રહે છે, તમે કેનેડાથી કંઈ ભણ્યા છો, ત્યાં એક્સપિરિયન્સ લીધો છે, તો એ બધાના બેઝ ઉપર તમારું પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ થાય. કે એજ માટે લોકોએ સર્ટેન ક્રાઇટેરિયા આપેલા છે કે તમે કેટલીથી કેટલા એજ ગ્રુપમાં આવો છો એ રીતે એને પોઈન્ટ મળે. એજ્યુકેશન, તમે બેચલર ડિગ્રી કરી છે તો એના તમને સર્ટેન ફિક્સ પોઈન્ટ મળશે. માસ્ટર ડિગ્રી કર્યું છે તો આઈએલટીએસમાં તમારો શું સ્કોર આવે છે એ પ્રમાણે તમે એના ફિક્સ જે પોઈન્ટ્સ છે તમને મળે. હવે તમે જે કીધું સીઆરએસ જે છે, આ બધા પોઈન્ટ્સ બેઝ ઉપર તમારું સીઆરએસ કેલ્ક્યુલેશન થાય. હવે એમને જે છે કે 480 પોઈન્ટ છે અત્યારે, અને એમની કેટેગરી જે પણ કેટેગરીમાં એ ફાઇલ કરવા માંગે છે અને 480 એમને કોઈ ઇન્વિટેશન નથી મળી રહ્યું. હવે આ પોઈન્ટને ઇન્ક્રીઝ કરવા માટે એમની પાસે ઓપ્શન છે કે ક્યાંય કેનેડા જાય, એનું એજ્યુકેશન લે, એના એમને પોઈન્ટ્સ મળે, ત્યાં વર્ક એક્સપિરિયન્સ કરીને એના પોઈન્ટ્સ મળે, તો એ તમારા સીઆરએસમાં એડ થશે અને તમારો સીઆરએસ એટલો વધી જશે. બીજું ઓપ્શન એવું છે કે એવું વિચારો કે ના, મારે ભણવાનું અત્યારે નથી લેવું, મારી પાસે અહીંયા સારી જોબ છે, પણ મારે મારો સીઆરએસ ઇમ્પ્રૂવ કરવો છે, તો તમે બીજું ઓલ્ટરનેટ લઈ શકો છો ફ્રેન્ચ લેંગ્વેજ, કે એમાં તમે એનો જે બી રિક્વાયર્ડ સ્કોર લાવો અને તમારા ફોર એન એક્ઝામ્પલ 50 પોઈન્ટ તમારા ઇન્ક્રીઝ થયા, તો તમે 480માં 50 એડ કરશો તો તમે ઓલમોસ્ટ 530 પોઈન્ટની આસપાસ પહોંચી જશો. અને તમારો જે જનરલ ડ્રો થાય છે એ બી લગભગ 500-550ની વચ્ચે થાય છે, એના બી એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આવી શકો. અને ફ્રેન્ચ લેંગ્વેજના જે સ્પેસિફિક ડ્રો થાય છે એ લગભગ આના કરતાં 100 પોઈન્ટ ઓછા થતા હોય છે, એટલે તમે બંને એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આવો છો. ફ્રેન્ચના જે ડ્રો થાય છે એનું સ્પેસિફિક કેટેગરીનું નામ છે ફ્રેન્કો ફોન કરીને કેટેગરી, જેમાં લગભગ 450-420ની વચ્ચે સ્કોરની એલિજિબિલિટી માટે કેન્ડિડેટ એલિજિબલ થઈ જતા હોય છે. અચ્છા, હિમાની, આપણા જેટલા પણ દર્શકો હોય છે ને એમાંથી ઘણા બધા હશે કે જે ટેફની તૈયારી કરતા હશે, તો તમારે એને કોઈ ટીપ આપવી હોય આગળના સમયમાં એ લોકો પણ ફ્રેન્ચ લેંગ્વેજ શીખીને પીઆર માટે પહોંચી શકે, એમ પીઆર સુધી પહોંચી શકે, તો કઈ ટીપ એવી હશે કે જે તમારે આપવી હોય? જેમ પ્રેક્ટિસ મેક્સ મેન સક્સેસ, લેંગ્વેજ છે જેટલી એમાં પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે ઇઝી થશે. જેમ આપણે અહીંયા ઇંગ્લિશ બોલવાનું પ્રેક્ટિસ કરીશું તો આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય છે, આપણી આજુબાજુમાં આપણને એવા લોકો મળી જશે કે જેને ઇંગ્લિશ સારું આવડે છે, તો એની સાથે તમે કમ્યુનિકેટ કરીને તમારી વોક્યુબ્યુલરી ઇમ્પ્રૂવ કરી શકો. પણ ફ્રેન્ચમાં કદાચ એટલા તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, બ્રધર સિસ્ટરને નહીં આવડતું, તો ફ્રેન્ચ ઇમ્પ્રૂવ કરવાનો બેસ્ટ વે છે તમે મેક્સિમમ ફ્રેન્ચ મૂવીઝ જુઓ, ફ્રેન્ચ સોંગ સાંભળશો, એમાંથી તમને મેક્સિમમ વોક્યુબ્યુલરી મળશે
અને જેટલી વોક્યુબ્યુલરી તમારી હશે એટલું તમારા માટે એ લેંગ્વેજને ક્રેક કરવી ઈઝી રહેશે. એટલે જે લોકોને મૂવીઝ ને સોંગ એન્ટરટેનમેન્ટ શોખ હશે એ લોકોને તો ઝડપથી આવડી જશે. અને ફ્રેન્ચમાં એકચ્યુઅલી તમે જુઓ તો એના ઘણા બધા વર્ડ્સ એવા છે કે જે ઇંગ્લિશમાં આપણે યુઝ કરીએ છીએ પણ આપણને ખબર નથી કે આ ફ્રેન્ચ વર્ડ છે અને આપણે એઝ અ ઇંગ્લિશ જ એને બોલતા હોઈએ છીએ. જે ફ્રેન્ચ શીખતા હશે એને બી એક લેવલ પછી પોતાને આઈડિયા આવી જાય છે કે ફ્રેન્ચ શીખવું ખરેખર એટલું અઘરું નથી. તો અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે કે જો તમારે કેનેડાના પીઆર જોતા હશે તો તમારે માટે ફ્રેન્ચ લેંગ્વેજ શીખવી કેટલી જરૂરી બની જાય છે. અને જો તમને ફ્રેન્ચ લેંગ્વેજ આવડી ગઈ અને ટેસ્ટ તમે પાસ કરી લીધી તો તમને આરામથી કેનેડાના પીઆર મળી શકે છે. તો સૌથી પહેલા તો હિમાનીશા VTVGujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.